સુરત જિલ્લા તલાટી મંડળ દ્વારા આજ રોજ પડતર માંગણીઓના પ્રશ્નના મુદ્દે આવેદનપત્ર પાઠવી કાળી પટ્ટી લગાડી વિરોધ કરવામાં આવ્યો. રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળો દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ તલાટી મંડળ દ્વારા આજરોજ કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ પગાર યોજના મૂળ અસરથી નાબૂદ કરવા, કેન્દ્ર સરકારના ધોરણે સાતમા પગાર પંચના લાભ, કેન્દ્રના ધોરણે વિવિધ ભથ્થાનો આપવા વગેરે માંગણીઓ કરાઈ હતી. વિરોધ પ્રદર્શનમાં કામરેજ તાલુકા તલાટી મંત્રીએ સૂત્રોચ્ચાર કરી કાળી પટ્ટી લગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. હું મયુરભાઈ લખાણી, સુરત જિલ્લા તલાટી મહામંડળના ઉપપ્રમુખ છું. આજરોજ સુરત જિલ્લા તલાટી મહામંડળ, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ તથા પંચાયત મહામંડળ, રાજ્ય કર્મચારી મહામંડળના તમામ રાજ્ય સરકારના કર્મચારીઓના મોરચા દ્વારા તારીખ 14/15/16 ના 3 દિવસ માટે કાળી પટ્ટી ધારણ કરી આવેદન પત્ર આપવું, કાળા કપડા પહેરી અને પોતાની અમારી પોતાની માંગણીઓ જે સરકારશ્રીના નજરે આવે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમારી ખૂબ જ જૂની માંગણીઓ છે, ઓલ્ડ પેન્શન, ફિક્સ પગાર પ્રથા તથા સરકારશ્રી દ્વારા 16/9/2022 રોજ કર્મચારી મંડળો સાથે વાટાઘાટ કરી અને સ્વીકારેલ 5 માંગણીઓનું નિરાકરણ લાવવું. આ મુદ્દાઓનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી, એટલે અમારી વ્યાજબી માંગણીઓ છે, બંધારણીય માંગણીઓ છે, તે નામદાર સરકાર શ્રી હકારાત્મક રીતે સ્વીકારે અને એમનો અમારી કર્મચારીઓની, દેશના નાગરિકોની હિતમાં, સુખાકારીમાં હકારાત્મક વલણથી એનો ઉકેલ આપે અને અમો તમામ કર્મચારીઓ પૂરા ઉત્સાહથી અમારી કામગીરી બજાવી શકીએ, કોઈ ચિંતા વગર અમે ફરજ બજાવી શકીએ, તે જાહેર હિત માટે નામદાર સરકાર શ્રીને અમારી નમ્ર અપીલ છે કે અમારી માંગણીઓનો સત્વરે ઉકેલ આપે. થેન્ક યુ. મુકેશ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ.